7 વર્ષથી મગરમચ્છની પીઠ સમાન રસ્તાને સહન કરતા અમે રોજ ભરાઈને કહી રહ્યા છીએ, તો આવજો હવે તમે મત લેવા માટે. અમરેલી જિલ્લાના લુણીધારથી મોટા આંકડા સુધીનો 9 કિલોમીટરનો રસ્તો મગરમચ્છની પીઠ સમાન છે. રસ્તાને લઈને ધારાસભ્ય વિરુદ્ધમાં લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે કે 7 વર્ષથી ડુંગરાળ જેવા રસ્તાની કોઈ જાતની તંત્ર દ્વારા ભાર સંભાળ નથી લેવાઈ અને મતદાતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટણી સમયે આપેલા વાયદા અને વચનો આપ ભૂલી વિસરી ગયેલા નેતાઓ આવજો પાછા મત લેવા માટે લુણીધાર ગામે. અમે તમને આપીશું મત. હાલ આ રસ્તામાં વિદ્યાર્થીઓ અને દર્દીઓને જવા માટેનો આ એક જ અમરેલીને જોડતો 9 કિલોમીટરનો મુખ્ય માર્ગ છે, જે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હેલો પરેશભાઈ, નમસ્કાર. લુણીધારથી બોલું છું. પરસોત્તમભાઈ જેઠાભાઈ અપાણી, તમારે મત જોતા હતા તા લઈને તમે અહીંયા કાગારોળા કરી ગયા. 5 વર્ષ તો હમ જોયું છે. આ લુણીધારની કઈ પોઝિશન છે? આ પેટમાં દુખાવો ત્રણ ફેરવું થઈ ગયો, ત્રણ ડોક્ટર ફેર્યા તો મળતો નથી. આવા તો રોદા હશે આ રોડ માટે. તમે વિચાર તો કરો જરાક, આ લુણીધાર કેમ નથી તમારા ફેવરમાં? તમને ખોબે ને ધોબે ગરીવાસ મતમાં આ બળતરા બોલાવે છે પેટમાંથી. કેમ આ અમરેલી પૂગવું અમારે? કેમ ઈશ્વરિયા લખાપત્ર જવું? સમજો છો કે નહીં? તમે આવજો ફેર લુણીધારમાં, તમને ખબર પડે મત લેવા. જ્યારે મત જોઈતા હોય ત્યારે કારા ગોળા કરીને મત મેળવી ગયા, હવે તમારા દર્શન દુર્લભ થઈ ગયા છે. અમોને આ રોડ પર મુસાફરી કરીને ઓએટના દુખાવા થઈ ગયા છે. 3-3 ડોક્ટરો ફેરવ્યા છતાં દુઃખ મટતા નથી. 8 દિવસમાં રોડ બનાવી આપીશના વચનો અને વાયદાઓ આપ ભૂલીને વિસરી ગયા છો. તમે લુણીધારના મતદાતાઓ પોતાની ભૂલ ભોગવી રહ્યા છો 7-7 વર્ષથી. મારું ગામ લુણીધાર ગામના સરપંચ ધીમજીભાઈ શંભુભાઈ સરદારા, રોડ વિશે 6 વર્ષથી રોડ બનેલો છે. અત્યારે નયા પદ્ધતિ આટલી જવું હોય, લોકોને પેટના દુખાવા થઈ જાય, પેટ તૂટી થઈ જાય. હવે આ ગામ લોકોએ અવારનવાર ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણીને રજૂઆત કરી, છતાંય આ રોડ બનતો નથી અને કાંઈ જવાબ પણ મળતો નથી. એટલે આ લોકો હવે કામ કરવા માગે છે કે નહીં તેની પણ ખાતરી આપતા નથી. હવે આ લોકો રોડમાં કંઈ ધ્યાન નહીં આપે તો આંદોલન, ગાંધી સંખ્યા માર્ગે આંદોલન કરવું પડશે. માયાપાદરથી મોટા આંકડા સુધીનો રોડ બિસ્માર હાલતમાં છે. લોકોને કમરના દુખાવા થઈ જાય છે. આ રોડ વિશે ગ્રામજનોએ અવારનવાર ધારાસભ્ય શ્રી પરેશ ધાનાણીને રજૂઆત કરી છે, પણ કોઈ જવાબ મળતો નથી અને સચોટ જવાબ પણ મળતો નથી કે આ કામગીરી કરવાની છે કે નહીં. જો આ રોડ ટૂંક સમયમાં નહીં બને તો લુણીધાર ગામના સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. આ લુણીધાર વાળો રસ્તો રેલવે સ્ટેશન થી આકડિયા લગાવીનો ક્યારનો રસ્તો કેટલા સમયથી બનતો નથી અને આ રસ્તો આવો બગડી ગયો છે અને કેટલા એક્સિડન્ટ થયા. હમણાં 2 એક્સિડન્ટ થયા હતા અને બધા કડ્યું વિના પેસેન્જર બે નથી હટતા અને રિક્ષામાં કોઈ બેહતું નથી. આ ધારાસભ્ય અને આ બધા ભાજપ કોંગ્રેસ વાળા ગમે આ રસ્તો 4-5 વર્ષથી બનતો નથી એટલે આનું કંઈક તાત્કાલિક બને એવી રજૂઆત કરવી જોઈએ. નકર આંદોલન અને લુણીધાર વાળા બધા ભેગા થઈને કરવાના છે અને હાવ સાકાધામ રસ્તો કરવાના છે. હવે 1-2 દિવસમાં નહીં આનું કંઈ નિર્ણય આવે તો સાકાધામ કરવાના છે ને પાણી રોડ ઉપર મૂકી હાવ રસ્તો બંધ કરવાના થઈ અને આમાં કડ્યું વાહન ને બધું પતી ગયું છે અને એક્સિડન્ટ શરૂ જ છે. મારું ગામ લુણીધાર, મધુભાઈ નારાયણભાઈ મારડીયા મારું નામ છે અને આ રોડ 6 વર્ષથી એકદમ બિસ્માર હાલતમાં છે. અમુક વખત ધારાસભ્યોને ઉપર કક્ષાએ રજૂઆત કરવા છતાં હજી આનું કોઈ નિરાકરણ આવી શકેલ નથી. બાકી હવે જો 2-5 થી 15 દિવસમાં અંદર જો આ રોડ નહીં થાય તો પછી ગાંધી સિંધિયા માર્ગે અમારે આંદોલનની ચમકી ઉતારી. રોડ જાય છે આખડિયાથી માયાપાથી, ત્યાંથી તો રોડ આગળ બની ગયેલ છે 9 કિલોમીટર છે. વચ્ચેનો જે રોડ છે એ રોડના કારણે તેને માણસોને એટલી બધી તકલીફ પડે છે. અવારનવાર પશુઓ આવતા હોય છે, વાહન પણ એક બાજુ લેવાની અંદર
અકરાતા હોય છે અને હમણાં જ મારી નજર સામે આગળ બે બાઇક સવાર એક કાકરાના હિસાબથી બાઇક સ્લીપ થયું અને માણસોને બહુ હેલાકી અને નુકસાની થયું. જામનગર જિલ્લો મોટા વડાળા ગામ આવે દીકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન જે 18,000 ગામ માટે આલે છે. પરેશ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. તો ધ્રાંગધ્રામાં યુવતીને ભગાડી જવા બાબતે 3 વાહનો સળગાવ્યા તેમજ ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી સેવા બંને પરિવારે સામસામે ફરિયાદ પણ નોંધાવી છે. ધ્રાંગધ્રા શહેરમાં ધોળીધાર વિસ્તારમાં યુવતી ભગાડી જવા બાબતે બે પરિવાર વચ્ચે મન દુઃખ થતા બંને પરિવારો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મકાનમાં તોડફોડ કરી 3 વાહનો સળગાવતા ઘટના સ્થળે સિટી પોલીસ દોડી ગઈ હતી. આ બનાવમાં ધ્રાંગધ્રા સિટી પોલીસમાં બંને પરિવારોએ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધ્રાંગધ્રાના ધોળીધાર અને હરિપર રોડ પર રહેતા બે પરિવાર વચ્ચે યુવતી ભગાડી જવાના બનાવને લઈને મન દુઃખ ચાલતું હતું જેમાં મમતાબેન બી ચૌહાણના ઘરે પ્રેમજીભાઈ કાળુભાઈ પરમાર નિલેશભાઈ પરમાર અને મધુબેન કાળુભાઈ ચૌહાણે આવી બોલાચાલી કરી ઉશ્કેરાઈ હુમલો કરી મારામારી કરી ધમકી આપ્યાની ફરિયાદ સિટી પોલીસ મથકે નોંધાઈ હતી. આ બનાવનું મન દુઃખ રાખી પ્રેમજીભાઈ કાળુભાઈ પરમારના ધોળીધાર વિસ્તારમાં આવેલા ઘરે બલજીભાઈ ચૌહાણ મમતાબેન બી ચૌહાણ રાકેશભાઈ બી ચૌહાણ અને રવિન્દ્રભાઈ બી ચૌહાણ આવી બોલાચાલી કરી ઉશ્કેરાઈ હુમલો કરી ઘરના ફળિયામાં પડેલા 3 વાહનોને આગ ચાપી ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સિટી પોલીસને જાણ થતાં સિટી પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો તેમજ બંને પરિવારોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતા આ બનાવની વધુ તપાસ પીએસઆઈ KR કાપડિયા ચલાવી રહ્યા છે. શાહરૂખ સિપાઈ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધ્રાંગધ્રા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે નગરપાલિકા પાછળ આવેલા ધનશેરીનો બનાવ માનસિક અસ્થિર પુત્રીએ માતાની જ કરી હત્યા આ બાબતે સલાયા પોલીસે તપાસ શરૂ કરી છે. હત્યા માટે જર જમીન જોરોને કારણ માનવામાં આવતું હોય છે ત્યારે દ્વારકા જિલ્લાના સલાયા ખાતે પોતાની જનતાને જ લાકડાના ઘા ઝીકી સગી પુત્રીએ માતા પુત્રીના સંબંધને કલંકિત કરી દીધા છે. એવું તે શું બન્યું કે ખુદ પુત્રીએ પોતાની માતાને મોતને ઘાટ ઉતારી દીધી. હત્યાનો બનાવ હોય ત્યારે પોલીસ સ્વાભાવિક આરોપીને શોધવા કામે લાગે છે પરંતુ અહીં તો પોલીસને પણ વધુ મહેનત કરવાની જરૂર ના પડી કેમ કે ગણતરીની મિનિટોમાં જ આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો અને આ હત્યા ખુદ મરી જનારની પુત્રીએ કરી હોવાનો સામે આવતા પોલીસ માટે આ હત્યાનું સાચું કારણ જાણવું જરૂરી બની ગયું હતું. માતાને મોતને ઘાટ ઉતારનારી પુત્રી માનસિક અસ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે પોલીસ માટે આ હત્યાનો ભેદ તો ઉકેલાઈ ગયો. આરોપી પુત્રીએ જ માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે એ સ્પષ્ટ થતાં પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરી આગળની તપાસ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે સલાયા નગરપાલિકાની પાછળના વિસ્તારમાં આવેલ ધનશેરીમાં રહેતા અમીનાબેન ઉંમર વર્ષ 55 તેની પુત્રી સાથે રહેતા હતા અને સાંજના સમયે અમીનાબેનનો મૃત હાલતમાં જોઈ એવી જાણ સલાયા પોલીસને મળી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે મૃતદેહનો કબજો મેળવી અને સલાયા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક તપાસમાં અમીનાબેન અને તેની પુત્રી જ રહેતા હતા અને અમીનાબેનની પુત્રી માનસિક અસ્થિર હોય જેથી પુત્રીએ જ લાકડાના ધોકા વડે ઘા ઝીકીને તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. હાલ ઘટનાની વધુ તપાસ સલાયા પોલીસે શરૂ કરી છે. આજરોજ સલાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના 5:30ની આજુબાજુમાં કોઈ હત્યાનો બનાવ બનવા પામેલો એવો પબ્લિકના માણસમાંથી ફોન આવતા અમો પોલીસ તથા સ્ટાફ સાથે તુરંત નગરપાલિકા વિસ્તારની પાછળની ભાગમાં એક રહેણાંક મકાનની આજુબાજુમાં તપાસ કરતાં ત્યાં એક મહિલાની લાશ પડેલી હતી જેની તપાસ તજવીજ કરતાં એવું જાણવા મળેલ કે એમની સગી દીકરીએ તેમનું મર્ડર કરેલું હતું. લાશને પોલીસે કબજે લઈ અને એમના વાલી વારસને બોલાવી અને સરકારી હોસ્પિટલ PM માટે ખસેડેલ અને ઇન્ક્વેસ્ટ પંચનામું વગેરે કરી ફરિયાદ દાખલ કરવાની તેમજ આગળની તપાસ કરવાની કાર્યવાહી ચાલુ રાખે છે. મુકેશ મોકરિયા સાથે NS ગુજરાત ન્યૂઝ દેવભૂમિ દ્વારકા. તો અયોધ્યામાં રામ મંદિરના સત્વરે નિર્માણ માટે સોમનાથની ભૂમિ પર વિહિતની વિરાટ ધર્મસભા મળી જેમાં મોડી સંખ્યામાં સાધુ સંતો અને સનાતન હિન્દુ સમાજના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.
ભાજપને ગુજરાતથી દિલ્હી સુધી સત્તા સ્થાને લાવવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. એ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી નીકળેલી સોમનાથની અયોધ્યા સુધીની રથયાત્રા હતી. આજે ફરીવાર આજ પાવન ભૂમિ પર અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે વિરાટ ધર્મસભા મળી, જેમાં જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ જિલ્લાની સંયુક્ત વિહિપની વિરાટ ધર્મસભામાં અનેક સાધુ સંતો, વિહિપના અગ્રણીઓ ખાસ હાજરી આપી હતી. આ સભામાં ત્રણેય જિલ્લામાંથી હિન્દુ સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિરાટ ધર્મસભામાં પ્રભુ શ્રી રામના જન્મસ્થળે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે સાધુ સંતોએ હાજર જનમેદની સમક્ષ ઉદબોધન કરતા જણાવેલ કે પવિત્ર એવી સોમનાથની ભૂમિ ઉપર રામ મંદિર બનાવવા માટે સંસદને જગાડવાના અભિયાનનો પ્રારંભ થયો છે. દેશમાં પીએમ નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશમાં યોગીના શાસનમાં જો રામ મંદિર નહીં બને તો ક્યારે બનશે, જેથી આજે મહાદેવની ભૂમિ પર સૌ કોઈ મંદિર બનાવવા સંકલ્પબંધ થવું પડશે. દેશમાં શબરીમાલા મંદિર કે આતંકવાદીની વાત હોય તેવા સમયે અડધી રાત્રે ખુલ્લી નિર્ણય આપતી સુપ્રીમ કોર્ટે રામ મંદિર નિર્માણ અંગે કરોડો હિન્દુઓની ભાવનાને ધ્યાનમાં લઈને દરરોજ સુનાવણી કરી સત્વરે નિર્ણય આપવો જોઈએ. આ ધર્મસભામાં સાધુ સંતોએ નેતાઓ અને સરકારો પર પ્રકારો કર્યા હતા અને જણાવ્યું હતું કે દેશના સાધુ સંતોની સંસદે કેન્દ્ર સરકારને રામ મંદિર નિર્માણ માટે ધર્માદેશ આપી દીધો છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર અહીંયા દેશ ચલાવીને કાનૂન બનાવી રામ મંદિરનું નિર્માણ કરાવે છે. તે માટે હિન્દુઓએ સંગઠિત બની અવાજ ઉઠાવવો પડશે. હિન્દુઓએ આસ્થાર અને મોદીને દિલ્હી મોકલ્યા હોવા છતાં હજુ સુધી મંદિર બન્યું નથી. પીએમ મોદી દુનિયામાં ફર્યા છે તો હજુ સુધી અયોધ્યા કેમ નથી ગયા? સરકારોને ચૂંટણી સમયે જ કેમ રામ મંદિરની યાદ આવે છે? તેવો વેધક સવાલ પૂછાયો હતો. ભારત હિન્દુઓની ભૂમિનો દેશ હોવા છતાં રામ મંદિર બનાવવા માટે હિન્દુઓને જ કેમ કાકલુદી કરવી પડી રહી છે? હિન્દુઓની ભૂમિ પર હિન્દુઓની વેદનાને કોઈ સમજતું નથી, ત્યારે મહાદેવની એવી સોમનાથ ભૂમિ પર વહેલી તકે રામ મંદિર બનાવવા સરકાર સમક્ષ માંગણી કરી છે. આ ધર્મસભાના અંતે સાધુ સંતોએ સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાને કેન્દ્ર સરકાર સુધી પોતાની વાતને રજૂઆત કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું, જે આવેદનપત્રને જૂનાગઢ લોકસભાના યુવા સાંસદ રાજેશ ચુડાસમાએ સ્વીકારી સમગ્ર હિન્દુ સમાજ સાથે પોતે પણ સહમત છે અને આવેદનપત્ર કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની વાતની રજૂઆત કરી હતી. સોમનાથ ખાતેની વિરાટ ધર્મસભામાં પૂજ્ય ભારતી બાપુ, પૂજ્ય ગોપાલનંદ બાપુ, તનસુખગીરી બાપુ, મેઘાનંદ બાપુ, આનંદગીરી બાપુ, રમેશ શુક્લ, ભક્તિસાગર સ્વામીની, રામનંદ સ્વામી, કૈલાસગીરી બાપુ સહિત સાધુ સંતો તેમાં ઉપસ્થિત રહ્યા હતા. અમારા તમામ ભારતભરના સંતો અને આપ સૌ શ્રદ્ધાળુઓના એક જબરદસ્ત સભા આજે થઈ અને એ સભામાં નિર્ણય એવો હતો કે રામ જન્મભૂમિનો વિવાદ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે અને એ અનેક સરકારો આવી છતાં પણ રામ મંદિર બન્યું નથી. ત્યારે હવે અમારી ફરજની અને અમારી ધીરજની મર્યાદા પૂરી થઈ છે ત્યારે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, માનનીય આપણા ગુજરાતના તમામ મંત્રીઓ અને સૌ સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ કરીને આપણે સૌએ વિનંતી કરીએ છીએ. અમે સંતો પણ વિનંતી કરીએ છીએ. ખરદર્શનના સંતો અત્યારે અમારી સાથે છે, તમામ રાજકર્તાઓ અમારી સાથે છે અને આપ સૌ મીડિયાના મિત્રો અમારી સાથે છે. ત્યારે અમે માનનીય વડાપ્રધાનશ્રીને વિનંતી કરીએ છીએ કે હવે આપણા હિન્દુઓની મર્યાદાઓ પૂરી થઈ છે ત્યારે આપના શાસન દ્વારા એક નવો કાયદો બનાવીને તાત્કાલિક રામ મંદિરનું નિર્માણ થાય અને અમારી ધીરજનો અંત આવે, કારણ કે આ સૌની શ્રદ્ધાનો, સૌનો સાથ, સૌના વિકાસનો આપનું સૂત્ર છે અને ચરિતાર્થ કરો એવી શુભ ભાવના સાથે ભગવાન સોમનાથના સાનિધ્યમાં અમે સૌ મળીને આપને સૌને એવી પ્રેરણા આપીએ છીએ કે આ રામ મંદિરનું નિર્માણ જલ્દી. આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારત દેશમાં રામ જન્મભૂમિ ઉપર ભગવાન રામચંદ્રજીનું મંદિર બને એટલા માટે દરેક જિલ્લા મથકે ધર્મસભાનું આયોજન કરી અને સંસદમાં કાયદો બનાવી અને રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બનાવવા માટે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાંના તે વિસ્તારના સાંસદ અને સાધુ સંતો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક આવેદન આપી અને સંસદમાં રામ મંદિરના નિર્માણ માટે એક કાયદો બનાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે
આજે સોમનાથ મુકામે ધર્મસભા હતી ત્યારે આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે એક હિન્દુ તરીકે મારી પણ ફરજ બનતી હતી કે આ ધર્મસભામાં આવી અને જે લોકસભામાં કાયદો બનવાનો છે એમનું આવેદન લઈ અને હું પણ એક હિન્દુના દીકરા તરીકે અહોભાગ્ય પ્રાપ્ત કરું એટલા માટે આજે અહીંયા ધર્મસભાનું આયોજન હતું એમાં ઉપસ્થિત રહી અને આવેદન પત્ર મેળવ્યું છે। ભરતસિંહ જાદવ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ। ચાંકનોડાના કુમાર છાત્રાલયના પટાંગણમાં ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા 450 એનસીસી કેડેટો 10 દિવસની તાલીમ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। જામકંડોરણા ખાતે કાલાવડ રોડ પર આવેલી કુમાર છાત્રાલયના પટાંગણમાં ગુજરાત બટાલિયન રાજકોટ એનસીસી દ્વારા સૌરાષ્ટ્રના 450 એનસીસી કેડેટોની તાલીમ કેમ્પ ચાલી રહ્યો છે। કેડેટો માટે ફાયરિંગ વેપન ટ્રેનિંગની સાથે વિવિધલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ગુજરાત બટાલિયન એનસીસી કેમ્પમાં સમગ્ર સૌરાષ્ટ્રના 450 એનસીસી કેડેટ ભાઈ તાલીમ લઈ રહ્યા છે। તાલીમ કેમ્પમાં મોક ડ્રિલ, ફાયરિંગ, પીટી, સાંસ્કૃતિક કાર્યક્રમ, વેપન ટ્રેનિંગ, ફિલ્ડ ક્રાફ્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટની સાથે સાથે લીડરશીપના ગુણો પણ વિકસે તે માટેની તાલીમ આપવામાં આવી રહી છે। આ ટ્રેનિંગ કેમ્પ સાથે સાથે કેમ્પ ફાયર, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતગમત સહિતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એનસીસીના કેમ્પમાં સવારે ગુજરાત બટાલિયન સીઓ શ્રીમાન તુષાર જોશીની હાજરી, પરેડ, મોક ડ્રિલ, ફાયરિંગ એનસીસી કેડેટો દ્વારા કરાયું હતું અને સાંજે એનસીસી કેડેટો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિના ગીતો સાથે આ કેમ્પમાં પધારેલા મહેમાનોના દિલ જીતી લીધા હતા। આ તકે ગુજરાત બટાલિયનના તુષાર જોશીએ જણાવ્યું હતું કે જેનાથી વિવિધ પ્રાંતમાંથી આવેલા છાત્રોને સાંસ્કૃતિ અને ભાષાની કોમી એકતા અને ભાઈચારાની ભાવના જન્મે, ઉપરાંત છાત્રોમાં સહનશક્તિ, આત્મવિશ્વાસના ગુણોનો સર્વાંગી વિકાસ થાય છે। એનસીસીના આ 10 દિવસના તાલીમ કેમ્પમાં યુવક સર્વાંગી વિકાસ માટે બટાલિયનનો સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે। અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા। તો હાલના બ્રેકિંગમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક। રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર। હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે, આપની રાશિ આપનું ભવિષ્ય। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી। કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર। ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ। લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ। તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો। બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર। જેતપુર તાલુકાના 15 જેટલા ગામનો 125 જેટલા ખેડૂતો પાક વીમા મુદ્દે ખેડૂતો દ્વારા આજે ખારજીયા ગામના શિવ મંદિરે રામધૂન બોલાવી હતી। જેતપુર તાલુકાના 125થી વધારે ખેડૂતોના 2 કરોડ જેટલો વર્ષ 2016-2017નો પાક વીમો મંજૂર થયેલ, પાક વીમો ચૂકવણી બાકી છે ત્યારે આ બાબતે ખેડૂતો અને ખેડૂતોના આગેવાનો દ્વારા તમામ સ્તરની રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ રજૂઆતોનું કોઈ પરિણામ આવેલ નથી અને તમામ રજૂઆત બહેરા કાને અથડાય છે। હતા જ ખેડૂતો હવે ભગવાનના શરણે ગયા છે। આજે તાલુકાના ખારજીયા ગામે શિવ મંદિરે રામધૂન બોલાવી હતી અને ભગવાનને પ્રાર્થના કરી હતી કે સરકારને સદબુદ્ધિ આપે અને તેઓને બાકી મંજૂર થયેલ પાક વીમો ચૂકવી આપે તેવી ખેડૂતોએ માંગણી કરી છે। અમારી માંગણીઓ છે, અમારો 16-17નો મગફળીનો વીમો મળ્યો નથી, જેતપુર તાલુકાના 10 ગામનો। અમે અનેક વખત રજૂઆતો કરી, બેંકને રજૂઆતો કરી, એ પછી નેતાઓને રજૂઆત કરી, છતાં અમારું કોઈ ધ્યાન દેતું નથી। બેંકવાળા વીમા કંપની ઉપર આક્ષેપ નાખે છે, વીમા કંપની બેંક ઉપર આક્ષેપ નાખે છે અને સરકારમાંથી કોઈ જવાબ દેવા માગતું નથી। આ ખેડૂતોની હત્યા કરવા માગે છે, બીજો કાંઈનો આરોપ નથી। અમે છેલ્લે ક્યાંય નહીં થાકી અને મહાદેવના સાનિધ્યમાં આજે
રામધૂનનું આયોજન કરેલ છે. આની પહેલાં બિરબલની ખીચડી કરી હતી, તે પહેલાં દેડીથી ખોડલધામ ઘડા પગે અમે યાત્રા કરી હતી, માં ખોડલ પાસે પ્રાર્થના કરી, આજે શિવની પ્રાર્થના કરી છે. અમારા ગામમાં પહેલી વખત મીડિયાવાળા આવ્યા અને અમને આભાર છે એનો. અમારી સામે મીડિયાવાળા જોયું, સરકાર અમારા સામે કોઈ જોયું નથી હજી સુધી. આજે જેતપુર તાલુકાના ખર્ચિયા ગામની અંદર આજે એક મહાદેવના સાનિધ્યમાં એક પ્રાર્થનાનું અને એક ધૂનનું કાર્યક્રમ રાખ્યો હતો. કારણ કે ખેડૂતોના અમારા આ વિસ્તારના 10 ગામની આસપાસના ગામડાઓને ખેડૂતોનો પાક વીમો મળેલ નથી. કારણ કે અમે ખેડૂતો જાજા ભાગે અમારે જે વરસાદની જરૂર હોય છે, વરસાદ એટલે અમારું મુખ્ય વસ્તુ છે, એટલા માટે અમે રામધૂન બોલાવી. ત્યાર પછી અમને કોઈ મુશ્કેલીઓ પડે તો અમે ભગવાનની પાસે જઈ, પછી જ્યારે સરકારની જરૂર પડે તો અમે સરકાર પાસે પણ જઈ. અમે પાક વીમા માટે અમે સૌથી પહેલાં અમારું પ્રીમિયમ કપાયું હોય બેંકમાં, બેંક પાસે પણ ગયા. ત્યાર પછી અમે સરકારના જ્યાં નેતાઓ છે નેતાઓ પાસે ગયા, વીમા કંપનીઓને લખીને આપ્યું. અવારનવાર ખેડૂતોએ ખૂબ માગણીઓ માટેના આવેદનપત્રો, વિવિધ કાર્યક્રમો આપ્યા, જે અર્ધનગ્ન હાલતમાં અવસ્થામાં પણ જેઓએ રજૂઆત કરી, ત્યાર છતાંય પણ ફક્ત જાહેરાતો કરે કે આપી દેશું આપી દેશું. અરે યાર, લોલીપોપ જ આપવામાં આવે છે. ખરેખરથી આજે આ સ્થિતિનું નિર્માણ થયું છે કે એ માઠું વરસ એ આ વર્ષે નબળા વર્ષની અંદર પણ જો આ એક પ્રશ્નનું સોલ્યુશન ના કરી શકતા હોય અને રાજ્ય સરકાર આપવાને ઓર્ડર કરે અને પછી એને ખબર પડે કે ના ના, આ તો કેન્દ્રમાં જવાનું છે, કેન્દ્રમાંથી ઓર્ડર લેવાનો, તમને ખરેખરથી ખબર છે કે નથી? અને એ લોકો અમે શું કરવા માગે છે ખેડૂતોની, ખરેખર અમારા ભાઈ કીધું એમ હત્યા કરવા માગે છે ખેડૂતોને, અમને આત્મહત્યા કરવા માટે પ્રેરવા માગે છે. જે 2 લાખની યોજના કાઢી છે અમને મારા માટે, અરે ભાઈ તમે મરી જાઓ અમે મરશું નહીં, અમે અમારા માટે ભગવાન છે, શંકર બાપા છે. અને અમારા આજે અમારા વિસ્તારની અંદર તો અમારા ખેડૂત સમાજ જે રાજકોટ જિલ્લાની અંદર ચેતનભાઈ ગઢિયા જે અમારા પ્રમુખ છે, એઓએ બીડું ઝડપ્યું છે કે આ પાક વીમો જ્યાં સુધી નહીં મળે, ખેડૂતોના ખાતામાં જમા નહીં થાય ત્યાં સુધી સતત ને સતત કાર્યક્રમો આપતા રહેશું. અને છેલ્લે ના છૂટકે જો એવા સંજોગો આવશે તો અમે અમારા મહાદેવના ચરણ કમળમાં અમારા જીવ જતા પણ નહીં અચકાય, બાકી અમારા હકનું અમે લઈને રહેશું. આજ અમારો પ્રણ છે, આજે મહાદેવના મંદિરમાં અમે આ પ્રણ લઈએ છીએ. આ ખેડૂત સમાજ વતી એક ખેડૂતોના અવાજ બની અને આજે મીડિયા અમારી અમારી સાથે સતત સતત આ ખેડૂતોના પ્રશ્નો ઉઠાવે છે, અમે એનો એક આભાર માની છીએ જે સાંભળે છે. પણ આ એક મૂંગી બેરી સરકાર અમને ફૂટબોલ બનાવી ખેડૂતોને એક એની કઈ જીત મેળવવા માંગે સમજાતું નથી. સમજી જાઓ, અમારા ખાતામાં જમા કરો અમારી વીમાની રકમ. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર. તો માંગરોળ જરિયાવાડા ગામે ગાયો અને વાછડાઓને થઈ હડકવાની અસર, તત્કાળ હડકવા વિરોધી રશી મળી જતા 300 કબૂલ પશુના જીવ બચ્યા છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના જરિયાવાડા ગામે ગાયો અને વાછરડા મળીને 30 જેટલા પશુઓને હડકવાની અસર જણાતા ગામમાં અફરાતફરી મચી જવા પામી હતી. ગામ લોકોને આ બાબતની જાણ થતાં એકબીજા ગામોના લોકો અને સરપંચ સાથે મળીને ભેગા થયા હતા. ત્યારે તુરંત જ ગામના લોકો તેમજ ગામ સરપંચ સાથે મળીને માંગરોળના પશુ ડોક્ટરને આ બાબતની જાણ કરતા માંગરોળથી તુરંત ડોક્ટર સાહેબ આવી પહોંચ્યા હતા અને હડકવા વિરોધી ઇન્જેક્શન આપીને આશરે 30 જેટલા અબોલ પશુઓનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. ગામ લોકોની સતર્કતા અને ડોક્ટર દ્વારા તુરંત સેવાને કારણે અબોલ પશુઓનું નવું જીવનદાન મળવા પામ્યું હતું. આ બદલ ત્યાંના ગામ લોકો તેમજ સરપંચે પશુ ડોક્ટરની તત્કાળ મળેલી સેવા બદલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ગામજનો બધી ભેગી થયા, આગેવાનો બધી ભેગી થયા ને મારે પણ ખાઈ કે સરપંચ બનાવ બને, એટલે અમે માંગરોળ પશુ દવાખાને ગયા. સાહેબે અમને હેલ્પ કરાવી ફટાફટ કે હાલો અમે છે ને વેક્સિન અપાવીએ છીએ ને અહીંયાથી પછી સમજી લો કે સાહેબ ને આવ્યા છે અત્યારે 5 વાગે, એટલે ગ્રામજનો બધી ભેગી થઈને ગામનો સરકારથી અમે છે ને બધીને જાનવર જેટલા હતા એક ગેડામાં પૂરી ને એને સાહેબે વેક્સિન આપ્યા. સમજી ગયા, અંદાજે લગભગ 25-27 ગાય હશે જૂના આપણે માંગરોળ પશુ દવાખાનાથી. હા, અહીંયાથી સાહેબને આવ્યા છે, અમારા સાથે છે અત્યારે, સાથે છે, આખી ટીમ સાથે છે. બરાબર સાહેબ, તમે ક્યાંથી આવો છો? હું સિંહ પશુ દવાખાનાથી. જરિયાવાડા ગામે અમુક ગાયોમાં હડપવાના ચિહ્નો દેખાતા, ત્યાંથી માંગરોળ પશુ દવાખાનામાં જાણ કરેલી ને ત્યાંથી માંગરોળ પશુ દવાખાનાથી ત્યાંથી અમે એન્ટીરેબિસ વેક્સિન લઈ અને અહીં આવીને 28-30 જેટલી ગાયોને તકેદારીના ભાગરૂપે એન્ટીરેબિસ વેક્સિન કરેલું છે, 30 જેટલી ગાય તથા કુંડને. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. અમદાવાદમાં રામ મંદિરને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1 લાખથી પણ વધુ લોકો આવે તેવી સંભાવના રહેશે. રામ જન્મભૂમિ ભવ્ય રામ મંદિર નિર્માણ હેતુ 25 નવેમ્બર દરમિયાન અયોધ્યાથી વિહિપ દ્વારા દેશભરમાં ધર્મસભાની શરૂઆત કરી રહી છે. જે સભામાં પણ આ સંસદીય વિસ્તારોમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તેઓના ભાગરૂપે 9 ડિસેમ્બરે અમદાવાદમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ત્યારે ત્યાં પૂર્વ તૈયારીમાં અમદાવાદની ધર્મસભામાં હજારોની સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહેશે, સાથે જ સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે. 1000થી વધુ કાર્યકર્તાઓ સેવામાં ઉપસ્થિત રહેશે. સાંસદો અને ધારાસભ્યોને આવેદનપત્રો આપવામાં આવશે જેથી રામ મંદિર બનાવી શકાય. આમ 1,00,000 પબ્લિક માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 3 પાર્કિંગ પોઈન્ટ આપવામાં આવ્યા છે. આમ સભાના અંત સમયે તૈયારી ચાલી રહી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂરા ભારત વર્ષમાં 500 સ્થાન ઉપર આવી વિરાટ ધર્મસભાઓ થવાની છે. એના અંતર્ગત ગુજરાતની અંદર 23 મોટી આવી ધર્મસભાઓનું આયોજન કરવામાં આવેલું છે. આવતીકાલે 9 તારીખે ગુજરાતમાં 9 સ્થાનો ઉપર આવી મોટી જાહેર સભાઓ થવાની છે. એમાં કર્ણાવતીની કાલની સભા, એના માટેની પૂરી વ્યવસ્થાઓ અત્યારે તૈયાર થઈ રહી છે. એની બધા અત્યારની વ્યવસ્થાઓની અંદર લગભગ અમારી કલ્પના છે કે 1,00,000 લોકો આ જાહેર ધર્મસભામાં ઉપસ્થિત રહેવાના છે. એની અંદર અમે અત્યાર સુધીમાં લગભગ 15 ડિપાર્ટમેન્ટ એવા અલગ અલગ વ્યવસ્થાની દ્રષ્ટિએ બનાવ્યા છે. એમાં મહેમાનોના સ્વાગત, સંતોનું સ્વાગત, એ બધાને બોલાવવાની એમની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, સફાઈની વ્યવસ્થા, અન્ય અન્ય વાહન વ્યવસ્થા, આવી ઘણી બધી કરીને લગભગ અમે 14 જેટલા ડિપાર્ટમેન્ટ પાડ્યા છે અને 1,000 જેટલા કાર્યકર્તામાં કામમાં લાગ્યા છે. કુલ મિલાકર 1,00,000ની જનસંખ્યાને બધી જ વ્યવસ્થા પૂરી પાડવા માટેની સંપૂર્ણ તૈયારીઓ અમે કરી છે. એની બેઠકો પણ છે અને આજે છેલ્લી બેઠક પણ બધાની રાત્રે થશે બધા કાર્યકર્તાઓની, અને એની સામે બધું જ આખું પ્રારૂપ એની સામે મૂકવામાં આવશે. લગભગ તમે વિચાર કરો કે 1,00,000ની જનસંખ્યા જ્યારે ઉપસ્થિત હોય ત્યારે કેટલી બધી વ્યવસ્થાઓ કરવી પડે બધા જાણીએ છીએ. આ બધી વ્યવસ્થાઓની અમે પૂરી તૈયારી કરી દીધી. સભાનો ઉદ્દેશ તો અત્યાર સુધીમાં કેટલી પ્રેસ કોન્ફરન્સમાં આપણે વાત કરી છે, પણ અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બને એના માટે સંસદની અંદર કાનૂન પસાર થાય એના માટેની મારી માગણી છે. ન્યાયાલયની અંદર કેટલાય વર્ષોથી આ પ્રશ્ન ચાલે છે પણ એનું નિરાકરણ આવતું નથી. અને છેલ્લે આપણા ચીફ જસ્ટિસ ગોગોઈ તો એવા જ બોલ્યા કે અમારી પ્રાથમિકતામાં રામ મંદિરનો મુદ્દો છે જ નહીં. એટલા માટે હવે સાધુ સમાજ, ધાર્મિક જનતા અને અન્ય લોકો પણ એવું કહે છે કે ભાઈ ક્યાં સુધી આની રાહ જોવાની. એટલે રાહ જોવાની લોકોની તૈયારી નથી અને કોઈ પણ સંજોગોમાં આવે સંસદ ઉપર દબાણ લાવવામાં આવે અને એના માટે આવી 500 સભાઓ થવાની છે. એના અંતર્ગત કાલે કર્ણાવતીની આ સભા છે, એ સભામાં અમે હુંકાર કરીશું. અહીંના જે સંસદ સભ્યો છે એમને અમે આવેદનપત્ર આપીશું કે તમે સંસદની અંદર એવી રજૂઆત કરો કે જેના કારણે રામ મંદિર માટેનો કાયદો પસાર થાય. આ મારી મુખ્ય રજૂઆત છે. યોગેશ્વરી રામાનંદ સાથે અંકિત દવે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. માણાવદરમાં મગફળી બાદ હવે તુવેરની ખરીદીમાં પણ મોટું કૌભાંડ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. માણાવદર ગોડાઉને તુવેરની ડિલિવરી લેવા ગયેલા વેપારીએ બોરીઓમાંથી માટી કાંકરા અને હળતી ગુણવત્તાનો માલ જોતા ડિલિવરી લેવાની ના પાડી ઇનકાર કર્યો હતો. જૂનાગઢ જિલ્લાના માણાવદર ખાતે એક જીનિંગ મિલમાં નાફેડ દ્વારા ખરીદાયેલી તુવેરની ઓનલાઈન ખરીદી કર્યા પછી એ તુવેરના જથ્થામાં પાછળથી ડેફા અને જીવાત નીકળતા એ માલ સ્વીકારવાનો વેપારીએ ઇનકાર કર્યા પછી આ બાબતની જાણ નાફેડના અધિકારીઓને કર્યા બાદ તુવેરનો એ જથ્થો અખાધી હોવાનું નાફેડના અધિકારીઓએ સ્વીકાર્યું છે. આ બનાવની વિગત મુજબ રાજકોટના દીપક નથવાણી નામના વેપારીએ 85 ટન જેટલો તુવેરનો જથ્થો ઓનલાઈન ખરીદ્યો હતો. આ જથ્થો ખરીદવા સમયે કુલદીપ જીનિંગ માણવદર ખાતે હતો. તે ખરીદીના 15 દિવસ પછી જોવા ગયા ત્યારે એ તુવેર સારી સ્થિતિમાં હોવાથી વેપારીએ 35,00,000 રૂપિયા ખરીદી પેટે ભરી આ તુવેરનો જથ્થો ત્યાંથી ઉપાડવા ગયા ત્યારે એ તુવેરના જથ્થામાં કાંકરા, ઢેફા અને જીવાત નીકળતા વેપારી ચોંકી ઉઠ્યા હતા અને તેમણે તત્કાલ અમદાવાદ નાફેડના અધિકારીઓને આ બાબતના દસ્તાવેજ, પુરાવા, વિડીયોગ્રાફી વગેરે આપતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને આ માલ અખાધી હોવાનું સ્વીકાર્યું છે. આ દરમિયાનમાં વેપારીએ આ બાબતમાં અધિકારીઓ સાથે મીટિંગ કર્યા પછી આ ચકચારી બનાવવા, પોતે ભરેલા નાણાંનું રિફંડ મેળવવા અને આવો નબળો તુવેરનો જથ્થો નહીં સ્વીકારું તેવું જણાવતા વેપારીને મંગળવાર સુધીમાં કાં તો સારી તુવેરનો જથ્થો આપીશ અથવા તેમણે ભરેલા નાણાં પરત આપીશું એવું નાફેડના અધિકારીઓ દ્વારા આશ્વાસન અપાયું છે. જોકે જાણકાર સૂત્રોનું કહેવું છે કે નાફેડમાંથી ઓનલાઈન ખરીદેલા જથ્થામાં રિફંડની પ્રોસેસ છે કે કેમ તે વિશે શંકા સેવાઈ રહી છે. વેપારી દીપકભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે મેં નાફેડ પાસેથી 85% તુવેરની ખરીદી કરી છે. આ માટે 35,00,000 પહેલાં જ ભરી દીધા છે. માલ સારો ન હતો એટલે મેં નાફેડની ડિસ્ટ્રિક્ટ ઓફિસમાં મેનેજરને ફોન કર્યો. તેમણે મને મંગળવાર સુધીમાં સારો માલ આપવાની અથવા પૈસા રિફંડ કરવાની ખાતરી આપી છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી માફક જ તુવેરની ખરીદી કરવાની નીતિ પણ સરકારે નક્કી કરી હતી.
તુવેરની ખરીદી કરી નાફેડ દ્વારા માલને ગોડાઉનમાં ભરવામાં આવ્યો હતો. બાદમાં વેપારીઓ પાસેથી પૈસા લઈ તેઓને ડિલિવરી માટે વિવિધ ગોડાઉને મોકલી અપાયા હતા. રાજકોટના વેપારી દીપકભાઈ નથવાણીને માણાવદરના કુલદીપ ગોડાઉને રખાયેલા તુવેરનો જથ્થો ફળવાયો હતો, પરંતુ દીપકભાઈ જથ્થો ભરવા પહોંચ્યા ત્યારે તેમને તુવેરની બોરીઓમાં કાંકરા, માટી અને અત્યંત નબળી ગુણવત્તાની તુવેર જોવા મળી. માલ ઉપાડવાની ના પાડી અને નાફેડના અધિકારીઓનો તેમણે સંપર્ક સાધ્યો હતો. નાફેડના અધિકારીઓએ મંગળવાર સુધીમાં તેમને સારો માલ આપવા અથવા પૈસા રિફંડ કરવાની ખાતરી આપી છે. મારું નામ અરવિંદભાઈ લાડાણી, ગામ કોળવાવ, માણાવદર તાલુકા ખરીદ વેચાણ સંઘ પ્રમુખ. હવે આજે તુવેરની જે 16-17 ખરીદી થઈ હતી એમાં માણાવદરમાં કુલદીપજીનમાં જે સ્ટોરેજ કરવામાં આવ્યું હતું એમાં જે વેપારીએ માલ લીધો હતો એ ખરીદ કરવા નીકળ્યા ત્યારે એમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો. તુવેરની અંદર ધૂળના ઢેફા, કાકરી આવું બધું નીકળ્યું, સાથે મટકા પણ પડી ગયેલ છે એટલે તુવેરમાં સડો લાગી ગયેલ છે. હવે માણાવદરમાં જો આવડું કૌભાંડ હતું જે તે વખતે અમે સરકારમાં બહુ રજૂઆત કરી, સરકારે આમાં કાંઈ ધ્યાન દીધું નહીં એટલે આજ છેલ્લે આ બધું ખુલ્લું થયું. હવે મારી સરકારને વિનંતી છે કે આ બધા કૌભાંડ છે એ ખુલ્લા કરે, કલેક્ટરશ્રીની દેખરેખમાં બધી તપાસ કરે, જે તે જવાબદાર હોય એની સામે કાયદેસરના પગલાં ભરે. નાફેડ જે ખરીદ કરવા નીકળી હતી નાફેડે આ ગુજકેટને આપી હતી ખરીદી, ગુજકેટે લોકલ સંસ્થાઓને આપી અને આ બધું કૌભાંડ આચરેલ છે. સાથે આમાં વેરહાઉસના અધિકારીઓ પણ એટલા બધા સામેલ જ છે. ગમે એ જગ્યાએ વેરહાઉસવાળા બારદાનના થપ્પા કરવા, ગુણી રાખવા, બધે ભ્રષ્ટાચાર લે છે. તમામ જગ્યાએ લીધો, ફેબ્રિકેશન કરેલ નથી. એટલે ખાસ મારી વિનંતી છે કે કલેક્ટર સાહેબ આ તપાસ કરે અને વેરહાઉસવાળાની ઉપર ખાસ વોચ રાખીને તપાસ કરે. તમામ જગ્યાએ વેરહાઉસના અધિકારીઓ જ આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ છે. આજ તુવેર હેડી સરકારના જે પૈસા નુકસાની કરી એમાં વેરહાઉસના અધિકારીઓ પણ સામેલ ગણાય, કારણ કે ફેબ્રિકેશન એને કરવાનું, એને કંઈ કર્યું નથી, એમને બિલ નાખી લીધેલ છે. તો મારી વિનંતી કલેક્ટરશ્રીને એટલી કે આની યોગ્ય તપાસ થાય. ગુજરાત સરકાર દ્વારા મગફળીની ખરીદી બાદ તુવેરની ખરીદીની અંદર પણ જ્યારે તુવેર વેપારીઓને વેચવાનું શરૂ કર્યું ત્યારે એમાં પણ ગોટાળા સામે આવી રહ્યા છે. મગફળીની અંદર માટી, કાકરા, ધૂળ જેવી રીતે ભેળવી અને સરકારી ગોડાઉનોની અંદર માલ ખડકી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો એવો જ ભ્રષ્ટાચાર આ તુવેરની ખરીદીમાં થયો છે. માણાવદરની અંદર ગઈકાલે વેપારીઓએ તુવેર જે વેચાતી લીધી હતી એ તુવેરના સેમ્પલ તપાસતા એમાં કાકરા, ધૂળ અને માટી નીકળી છે. સરકારે ખરીદીની અંદર જે બેદરકારી રાખી છે એના પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સરકારે અને સરકારી તંત્રએ ક્યાંક ને ક્યાંક આમાં મોટે પાયે ભ્રષ્ટાચાર કર્યો એવી આશંકા છે. સરકાર દ્વારા જે તુવેરની ખરીદી જે સેન્ટરમાંથી આવી હોય એ સેન્ટરના જવાબદાર લોકો સામે પગલાં લેવાવા જોઈએ, આવી મારી સ્પષ્ટ માગણી છે. વાઢિયા મિતુલ કુમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. તો પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનું કહેવું છે કે તેમની સરકાર 2008ના મુંબઈ હુમલાની યોજના ઘડનારાઓને ન્યાયના અંકુશ હેઠળ લાવવા માંગે છે અને તે પાકિસ્તાનના હિતમાં છે. એક તરફથી તેમણે માની લીધું કે આ હુમલાની યોજના પાકિસ્તાનની ધરતી પર રચવામાં આવી હતી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનું કહેવું છે કે તેમની સરકાર 2008ના મુંબઈ હુમલાના યોજના ઘડનારાઓને ન્યાયના અંકુશ હેઠળ લાવવા માંગે છે અને તે પાકિસ્તાનના હિતમાં છે. એક તરફથી તેમણે માની લીધું છે કે આ હુમલાની યોજના પાકિસ્તાનની ધરતી પર રચવામાં આવી હતી. ઇમરાન ખાનનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આતંક અને વાતચીત એક સાથે ન થઈ શકે. ગત મહિને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે પાકિસ્તાનની સાથે કોઈપણ પ્રકારની વાતચીત ત્યાં સુધી નહીં કરવામાં આવે જ્યાં સુધી ભારતની વિરુદ્ધમાં સીમા પર આતંકી ગતિવિધિઓને તદ્દન બંધ કરવામાં આવતી નથી. આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકવાદને લઈને ખરાબ રીતે આલોચનાઓ સામનો કરી રહેલ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાને જુલાઈમાં ઇલેક્શન જીત્યા બાદ પોતાના પહેલા સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત જો એક પગલું આગળ વધશે તો અમે બે પગલાં ચાલીશું. પોતાના હાલના નિવેદનમાં તેમણે જણાવ્યું કે ઇસ્લામાબાદ નવેમ્બર 2008ના મુંબઈ હુમલાના દોષિત આતંકીઓને સજા આપવા માંગે છે. 26 નવેમ્બર 2008એ હથિયારોથી લેસ લશ્કરે તૈયબના 10 આતંકીઓએ મુંબઈ પર આતંકી હુમલો કર્યો અને શહેરના ઘણા વિસ્તારોને પોતાના નિશાનો બનાવ્યા હતા, જેમાં ઐતિહાસિક તાજ હોટલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ આતંકી હુમલામાં 166 લોકો મારવામાં આવ્યા, જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થયા હતા. ભારતીય સુરક્ષા દળોએ 9 આતંકીઓને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા, જ્યારે જીવિત પકડવામાં આવેલ એકમાત્ર આતંકી અજમલ કસાબને મૃત્યુદંડ મળ્યા બાદ ફાંસીના ફંદે લટકાવી દેવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.